School of Devotion, Part D, Chorakya Science, Vishay Ganit, Prakaranadhyay, and a part by Pranishu. Agauma, after Parvalena, Sabikunayatada, Te Pati Aksunu Samikaram, Nabinaya, Niyamikanu Samikaram, and Nabilam Lampai Medhuti, after Kindudu, y square equal to 4x kya levay x ni to sankhya guna li hoy to y square equal to 4x levay kaji x square equal to 4y kya levay y ni to sankhya guna li hoy to x square equal to 4y levay pe y square equal to 4x man apina hai hum a 0 tha tada niyam ke anusar vikram x barabar minus hai tada to na bilam ni lambai 4 bade tha tada x square equal to 4y man apina hai tha tada 0 એ થતા હતા નિયમ કે અનુસાર સમીકરણ y પર માઇનસ એ થતું હતું અને ના વિલંબની લંબાઈ 4 મોડે થતી હતી હવે એ પ્રમાણે તમને આપ્યું છે તમારે શોધવાનું પરવડે એનું સમીકરણ ના બી તમને આપી છે s 4 કે એ છે 0 નિયમ કે આપી છે નિયમ કે આપી છે x નાભી આપી છે તમને 6 જુઓ એટલે આ શું લેવાય a0 નિયમિત શું x બરાબર માઇનસ 6 એને પણ થોડું સરખાવો x બરાબર માઇનસ 6 સરખાવો જો સરખાવો તો 0 0 તો સરખા છે a બરાબર કેટલા થઈ જાય 6 થઈ જાય a બરાબર કેટલા થઈ જાય 6 થઈ જાય અહીં એ સરખાવો x છે જતા રહે માઇનસ માઇનસ જતા રહે a બરાબર કેટલા થઈ જાય 6 થઈ જાય એની કિંમત કેટલી હોય 6 બેમાંથી તમે જે કહેવાય સરખાવો તો પણ ચાલે આપણે બે જગ્યાએ સરખા તમને બતાવ્યું હવે એ x બરાબર સમીકરણ આપ્યું છે અહીંયા એક x ઘટક છે અને y ઘટક 0 છે y ઘટક 0 હોય તો એટલે કે x પણ કે y x x પણ કે બરાબર કે x પણ કે y x x પણ કે y એટલે x x પણ ના બરાબર હું સમીકરણ સુધાર માઈનસ કરી દઉં તો મને કે કે y ઘટક 0 છે y ઘટક 0 હોય તો તમારે બરાબર શું કે y x x પણ કે y x x પર નો બરાબર લેવાનો સુધાર 4 ની જગ્યાએ છોડાયો હોય એટલે કે શું આવે y સ્ક્વેર આવે y સ્ક્વેર એમને 4 એમને 4 એમને એની કિંમત કીધો 6 એ તો y સ્ક્વેર કુલ સુધી જાય 24 છે આ તમારા પરવાળીનું સમીકરણ થઈ ગયું y સ્ક્વેર કુલ 24 છે આ તમારે 7મા નંબરનો ભાગ હતો એ તમારે પૂરો થઈ ગયો અને જો આપણે લઈએ તો કમ્પેર 7મો બીજો દાખલો લઈએ નાભી 0 માઇનસ 3 આપીને નાભી 0 માઇનસ 3 આપીને નિયમિત આપીને y બરાબર 3 આપીને નિયમિત y બરાબર 3 છે માઇનસ 3 છે y નાભી આપે છે 0 એ નિયમ કે y પર નાભી ના આવે 0 જો દેખ પહેલા 0 લખવાનો પછી 0 એ લખો એ બરાબર કેટલો થઈ જાય માઇનસ 3 એટલે y તો y પર સરખા હોય માઇનસ એટલે x હોય તો x બરાબર માઇનસ એટલે છે 6 ની જગ્યા y બરાબર માઇનસ એટલે સરખા હોય y y નો મને જતા રહે માઇનસ એ પર શું થાય 3 થાય એ બરાબર શું થઈ જાય માઇનસ 3 એટલે y ઘટક ઉપર હતો ત્યારો શું થયો y x એટલે 0 છે તો y y છે એટલે એની પર તમારે y ગુણેલો છે એટલે પરોળે શું થાય x સ્ક્વેર ઇક્વલ ટુ 4y થાય x સ્ક્વેર ઇક્વલ ટુ 4y માં એની કિંમત કે માઇનસ 3 y અને માઇનસ 12y x સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ 12y આ તમારો ભાગ ખોટો થયો પણ જો ચેક કરી લઈએ આપણે આઠમા નંબરનો ભાગ તો 11
ફરીથી આપણે એકવાર પાછું ભણી લઈશું. શું આપ્યું છે? નાભિનાયામ ઝીરો માઇનસ ટેન આવ્યું. નાભિનાયામ શું આપ્યું? એ ઝીરો માઇનસ ટેન આવ્યું. નિયમિતા શું આપી છે? વાય બરાબર ત્રણ આપી. નિયમિતા શું આપી છે? વાય બરાબર ત્રણ. તે ઝીરો છે, પેલા ઝીરો લો, ઝીરો એ જોડે સરખાવો. નિયમિતામાં વાય છે તો વાય બરાબર માઇનસ એ જોડે સરખાવો. ઝીરો ઝીરો સરખા કે હોય એ બરાબર માઇનસ ટેન, વાય બરાબર માઇનસ વાય પર ટેન, વાય બરાબર માઇનસ એમ જોડે સરખાવો. વાય જતા રહે તો માઇનસ એ બરાબર ટેન, એ બરાબર શું થાય? માઇનસ ટેન થયા. તો એક્સ વેરીકુલ ઉપર હોય ભાઈ એની કિંમત માઇનસ ટેન મૂકી તો એક્સ વેરીકુલ શું થાય? માઇનસ બાર વાય થાય. એ તમારું ઉપર વાળેલું સમીકરણ આવી ગયું. હવે તમે આગળ જોઈ દાખલો, ઓમાનમાં દાખલો જોઈએ. નાભી આપી છે માઇનસ બે જીરો, એમાં પણ ઉગમ બિંદુ આપ્યું છે. ઉગમ બિંદુ વાત કરે કોઈ ધ્યાનમાં લેવાનું નહીં, ઉગમ બિંદુ કોઈ ધ્યાનમાં લેવાનું નથી. માઇનસ બે જીરો અહીંયા જીરો છે તો જીરો લખી નાખો. એ લખી નાખવાના ના અભિનાયા એ બરાબર કેટલા થઈ જાય? માઇનસ બે થઈ જાય. પર y ની કિંમત 0 આપી છે. y ની કિંમત 0 આપેલી છે એટલે પરવળે કયો થાય? x અક્ષ પર થાય. x અક્ષ પર પરવળે નું શું થાય? y સ્ક્વેર કુટુંબ પૂરે થાય. એ કેટલા છે? માઇનસ 2 છે તો y સ્ક્વેર કુટુંબ શું જાય? માઇનસ 8 થઈ જાય. y સ્ક્વેર કુટુંબ શું તમારે માઇનસ 8 થઈ જાય. આનો પણ આપણે જવાબ મળી ગયો. દસમાં નંબર નો દાખલો છે. અત્યાર પણ 2 નો દસમો y સ્ક્વેર બરાબર માઇનસ 8 છે. હવે આપણે અગિયારમાં નંબર બારમાં નંબર દાખલો ભણીશું. એટલે ઉગમ બિંદુ આપેલું હોય તો રકમમાં કોઈ ફેર પડતો નથી. ઉગમ બિંદુ આપેલું હોય તો રકમમાં કોઈ ફેર પડતો નથી. તમારો ત્રણ જીરો હોય તો એ જીરો જોડે સરખે તો એ ત્રણ થાય. એક્સ ઘટક ઉપર એર ઓર એટલે પરવો લઈ એક્સ એટલું થયો તો એક્સ એટલું સમીકરણ વાય સ્ક્વેર એટલું પૂરે એક્સ થાય. એમાં એની ત્રણ મૂકો તો વાય સ્ક્વેર બરાબર બારે થઈ જાય. નાભી આપી માઇનસ બે જીરો તો એ જીરો સરખા જોડે સરખા હોય તો એ બરાબર માઇનસ બે થયા. વાય ઘટક જીરો હતો અને પરવળે એક્સ એક્સ પરનો દો તો એક્સ એક્સ પરના પરવળે સમીકરણ થાય વાય સ્ક્વેર એટલું ફોર એક્સ. એમાં એની કિંમત માઇનસ બે મૂકી દો તો વાય સ્ક્વેર બરાબર માઇનસ આઠ એક્સ થઈ ગયા. આપણે જે આગળ બે દાખલા આપ્યા છે પરવળેના લઈને પરવળેનું અગિયાર પર બે તમારે પૂરું થશે. પછી Thank you.
ત્રણ આનું કોઈ મહત્વ નથી ઉપમિત માટે દીધું. ઉપમિત નું કોઈ મહત્વ નથી. એક્સેસ જેનો ઓછો એક્સેસ માટે નું તમને સ્વીકૃતિ દીધું, પરંતુ માટે એક્સેસ માટે એક્સેસ બધા પરોળે નું સમીકરણ થાય બાસ્કેટ બરાબર મોરે એક્સ એક્સેસ બધા પરોળે નું સમીકરણ થાય બાસ્કેટ બરાબર મોરે એક્સ થાય. હવે જે બીજું ગિયર ત્રણ આવ્યું છે એમ કીધો y ઇલેક્ટ્રોન છે y નંબર 3 લખો 4 m ના 3 m x ના 2 લખો તેનો મતલબ બરાબર 4 ઇન્ટુ 2 તો 4 ગુણ્યા 2 એટલે 8 થાય 9 બરાબર 17 8 થાય એની કિંમત 17 થશે 9 ના છેદમાં 8 થઈ જશે એની કિંમત 9 ના છેદમાં 8 એની કિંમત આવી પડે તો સૂત્રનો ઉપયોગ કરો y સ્ક્વેર 4xy એની કિંમત 9 ના છેદમાં 8 ઇન્ટુ x તો 6 જાય 4 તો 8 તો y બરાબર 9x ના છેદમાં 2 y સ્ક્વેર બરાબર 2 સામે જતા તો 2y સ્ક્વેર બરાબર શું થાય 9x થાય. તમારો પ્રોબ્લેમ શું થાય ઉગમબિંદુ આપેલું હોય પણ માત્ર ઉગમબિંદુને ધ્યાનમાં લેવાનું નથી પરવલયના સમીકરણમાં. કયો બિંદુ આપ્યું હતું બીજું 2-3 કીધું તો કયું કીધું હતું 2-3 કીધું હતું પરવલય ગયા અક્ષ પર કીધું તો x અક્ષ પર કીધું તો x અક્ષ પર નું સમીકરણ શું થાય y સ્ક્વેર બરાબર 4x તો y ની કિંમત 3 એનો વર્ગ 4 એના x ના 2 છે ચાર દુ આઠે
ए बराबर सुधा पच्चीस ना छेद में आठ, तो एरी की मजा पच्चीस ना छेद में आठ है मूकी दो पूरे वाई में तो उड़ी जाए तो शू थे पच्चीस ना छेद में बे एक्स स्क्वायर बराबर पच्चीस वाई छेद में बे क्या जाए सामने जिया अपने यहाँ प्रमाणित हो जाता है अपनी इंद्रा यहाँ पे अपने उसको लेना जाके इसके अपनी शू उसको लेना जाके जब आपका अभ्यास करी शू उसको ले भी शू ये मोटो वाली करता था ना आप ही उसको जाए
जीरो बिंदु सुधी जाए प्लस माइनस जीरो प्रधान अक्ष तमारो शुं कहेवाय मुख्य अक्षनी लंबाई प्रधान अक्ष अने ए वखते ए मोटो होय तो प्रधान अक्ष क्यू थाय अने नानो पण कहेवाय वखते ए मोटो होय तो बी केवो कहेवाय नानो तो नानो शुं कहेवाय गौण अक्षनी लंबाई पण ई गौण अक्षनी लंबाई मुख्य अक्ष लंबाई के तो टू ए अनुबद्ध अक्ष लंबाई के तो टू मुख्य अक्ष लंबाई के तो टू ए अनुबद्ध अक्ष लंबाई के तो टू मुख्य अक्ष प्रधान अक्ष अनुबद्ध अक्ष गौण बराबर हवे आपण ईनो मूल्य शोधवू होय ईनो मूल्य शोधवू होय आपणे कोण मूल्य शोधवू होय ईनो मूल्य शोधवू होय ईनो मूल्य शोधवा માટે આપણે સૂત્ર લેવાનું એ મૂકો હોય ત્યારે b² બરાબર a² 1 માઈનસ d² b² બરાબર આપણે સૂત્ર લેવાનું a² into 1 માઈનસ d² ત્યારે a મોટો હોય જે નાનો હોય એનો વર્ગ બરાબર ની પાછળ રાખવાનો નાનો વર્ગ હોય એનો વર્ગ કે રાખવાનો બરાબર ની પાછળ રાખવાનો તો શું થાય b² બરાબર a² 1 માઈનસ d² અને a નું મૂલ્ય હંમેશા તમારો ઉપલેમાં 0 થી મોટું અને 1 થી નાનું હોય એની કિંમત તમે શકે એવી આવે 0 થી મોટી 1 થી નાની હોય બરાબર જેમ આપણે pi નું મૂલ્ય આવતું 3.14 22 ના છેદમાં 7 એમાં આપણે a નું મૂલ્ય 0 થી મોટું અને 1 થી નાનું e ને શું કહેવાય ઉત્કેન્દ્રતા e ને શું કહેવાય ઉત્કેન્દ્રતા e ને શું કહેવાય આપણે ઉત્કેન્દ્રતા એને આપણે શું કહેવાય ઉત્કેન્દ્રતા એસેન્ટ્રિસિટી એની મૂલ્ય હોય જો a એ b કરતાં મોટો હોય તો નાભ્યો ને શું થાય પ્લસ માઇનસ a 0
अपना बी नो एम प्लस पे नहीं सी जीरो थ्री टू को इधर ऊपर नहीं जब वाई नहीं तो ना बी उसका जीरो प्लस माइनस थ्री ना बी उसका जीरो प्लस माइनस थ्री जीरो की तो उसके जैसे ही होते तो हमारे बी मोटो चले जीरो प्लस माइनस थ्री सिर्फ बी मोटो से बी मोटो चले तो हमारे सिर्फ की तो जीरो प्लस ये मोटो जो है जीरो बिंदु सुधार तुम्हारे जीरो प्लस माइनस भी था है ये मोटो है तो जीरो बिंदु सुधार प्लस माइनस ए जीरो था है ये मोटो तो ना भी सुधार प्लस माइनस ए जीरो था है और प्रधान अक्ष कौन था बी मोटो ने प्रधान अक्ष को भी था ये मोटो है प्रधान क्या बी मोटो ने प्रधान अक्ष को भी था है ना गौण अक्ष गौण अक्ष कौन था है જે મોટો હોય તમારો પ્રધાન અક્ષ કહેવાય અને પ્રધાન અક્ષ કોણ થાય સુધી થાય અને ગૌણ અક્ષ કોણ થાય સુધી થાય એટલે એનું મૂલ્ય શોધવા માટે સૂત્ર બે મોટો હોય તો બી સ્ક્વેર બરાબર પાછળ લખવાનું અને વન માઇનસ સી સ્ક્વેર ગુણવાના અને આગળ જે નાનો હોય મોટા કરવાના એનું મૂલ્ય શોધવો તો નાનાનો વર્ગ બરાબર એનું મૂલ્ય શોધવો તો નાનાનો વર્ગ બરાબર મોટાનો વર્ગ કાઉન્ટમાં વન માઇનસ સી સ્ક્વેર નાપી લઈએ લંબાઈ કહેવાય नाभि लंबी लंबाई के नाभि लंबी लंबाई नाभि लंबी लंबाई बी मोटो तो बी नीचे नाना ऊपर नाकर भी अब रहे मोटो आज हमारा परवली ना बना पर जाए ऊपर लेना ए मोटो बी करता है बी मोटो ए करता ते वक्त आप लोग सुन जो या फरीद या पर समझ लो जो ए मोटो होए तो नाभियो शू लखा है ए मोटो એટલે x ની નીચે એ હોય તો બધું x જ પર લખો પ્લસ માઇનસ a જીરો b મોટો એટલે બીટા પર y ની નીચે હોય એટલે શું થાય જીરો પ્લસ માઇનસ b તો x ની નીચે ની કિંમત મોટી હોય તો x નું કેમ લખાય તો y ની નીચે ની કિંમત મોટી હોય તો y નીચે એટલે a મોટો શું થાય પ્લસ માઇનસ a જીરો તો નાખ્યો b મોટો તો નાખ્યો શું થાય જીરો પ્લસ માઇનસ a મોટો તો 0 બિંદુ પ્લસ માઇનસ 0 થાય a મોટો તો 0 બિંદુ પ્લસ માઇનસ 0 થાય b મોટો તો 0 બિંદુ 0 પ્લસ માઇનસ b મોટો તો 0 બિંદુ 0 પ્લસ માઇનસ 0 થાય a મોટો તો એટલે પ્રધાન અક્ષ કોણ કહેવાય 2a a મોટો તો એટલે પ્રધાન અક્ષ કોણ કહેવાય 2a આમાં b મોટો એટલે પ્રધાન અક્ષ કોણ કહેવાય 2b a મોટો તો પ્રધાન અક્ષ 2a b મોટો એટલે પ્રધાન અક્ષ 2b બરાબર એ મોટો એટલે પ્રધાન 2a અને ગૌણ કોણ કહેવાય 2b આમાં બી મોટો એટલે પ્રધાન 2b અને ગૌણ કોણ થાય 2b જે મોટો હોય પ્રધાન કહેવાય જો એ મોટો તો પ્રધાન a 2a કહેવાય ગૌણ કહેવાય શું કહેવાય કે 2b કહેવાય બે મોટો હોય તો પ્રધાન 2b કહેવાય અને ગૌણ કોણ કહેવાય 2b આ ઉત્કેન્દ્રકનું મૂલ્ય શોધવા માટે નાનાનો વર્ગ બરાબર મોટાનો વર્ગ નાનાનો વર્ગ બરાબર મોટાનો વર્ગ અને મોટાના વર્ગની જોડે કાઉન્ટમાં 1 માઇનસ સી સ્ક્વેર ગુણવા પડશે જો આ a મોટો હતો તો શું નાનાનો વર્ગ એટલે b સ્ક્વેર બરાબર મોટાનો વર્ગ a સ્ક્વેર અને મોટાના વર્ગની જોડે 1 માઇનસ સી સ્ક્વેર ગુણવા આ b મોટો હતો એટલે એ નાનો થયો તો નાનાનો વર્ગ એટલે કોણ થાય a સ્ક્વેર બરાબર મોટાનો વર્ગ એટલે કોણ થાય b સ્ક્વેર મોટાના વર્ગની જોડે 1 માઇનસ સી સ્ક્વેર આપણને ગુણવા એનું મૂલ્ય 0 અને 1 એક વચ્ચે હંમેશા આવે 0 થી મોટો એક થી નાનો આવે આમાં એનું મૂલ્ય 0 થી મોટો એક થી નાનો આવે નાભિ લંબની લંબાઈમાં જે મોટો હોય એ નીચે લખવાનો એ મોટો તે નીચે નાનાનો વર્ગ ઉપર એ મોટો એ નીચે નાનાનો વર્ગ ઉપર એટલે એને બે વડે ગુણો એ મોટો એટલે એ નીચે નાનાનો વર્ગ પીછે થાય અને એને બે વડે ગુણો આમાં શું હતું બી મોટો હતો બી નીચે નાના વર્ગ ઉપર નાનો દાખલાનો અભ્યાસ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં કરીશું.